સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. આક્રમણો આવ્યા છે, એને ભારત ઉપર એની સંસ્કૃતિને તોડવાની કોશિશ કરી છે, એટલે મારી અને તમારી સંસ્કૃતિ અને પરંપરા ન ભૂલાઈ જાય. બાકી આનંદ કરવાની છૂટ છે, વિશ્વ આખામાં ફરો, બીજા દેશની ટીકા નથી. પણ ઘણા એક ઘૂમરો ફોરેનમાં મારી આવે એટલે અહીં આવીને મંડે વાતો કરવા. એકચ્યુઅલી ઇન્ડિયા તો ઠીક છે, પણ ફોરેન તો ફોરેન છે. અહીંયા આપણને એમ થાય કે હમણાં અહીંયા ઊભે ગળે તાહણિયું પીતો તો દૂધની, અને તું ફોરેનમાં એક આટો. આપણે કોઈ દેશની ટીકા નથી, હું કાયમ ના માટે કહું છું કે આખા વિશ્વના જેટલા દેશ છે એને સલામ, એને વંદન છે બધા દેશની. કોઈની ટીકા શું કામે કરવી જોઈએ? કારણ કે હું કોઈ માણસની અહીં બેઠો બેઠો ટીકા કરું ને તો હું એને થોડોક નીચો કહું તો હું ડબલ નીચો થઈ જતો હોઉં છું. કારણ કે કોઈની નીચો કરી તો આપણે એની પહેલાં નીચા થઈ જઈએ. એટલે કોઈની ટીકા નહીં, આખા વિશ્વના દેશને બધાને વંદન છે. એક ચીન ને પાકિસ્તાન સિવાય એને તો કેમ વંદન કરવા? હા, એને નથી કહેતો હું, કાયમના માટે બોલ્યો છું. જાહેરમાં મામા પ્રોગ્રામમાં એક વાત કરું છે એટલે કહી દઉં આપને કે હું મારા માટે પોતા માટે એવી વાત દાખલો આપવા માટે કહું કે મને અંગત રીતે કોઈ હેરાન કરે કોઈ કરતું નથી. હમણાંથી એક જગ્યાએ બે ચાર મામા ઊભા થઈ ગયા, મેં આવી વાત કરી, મને કોઈ હેરાન કરે એમ બોલ્યું. મને કે કોણ કરે, મને અમને કયો નહીં કે કીધું એવી વાત નથી, હું દાખલો આપું છું. એટલે આવું થઈ જાય એટલે મેં કીધું મને અંગત રીતે દાખલો આપું. મને કોઈ હેરાન કરે કે મારી સંપત્તિને કોઈ હેરાન કરે કે મારા પરિવારને મને કોઈ હેરાન કરે તો આજ પણ હું કાનૂનની મદદ લઉં. મને કાનૂન ઉપર વિશ્વાસ છે, આપણા ભારતના સંવિધાન ઉપર મને વિશ્વાસ છે. મને કોઈ હેરાન કરે ખોટી રીતે તો હું કાનૂનની મદદ લઉં. હું જાહેરમાં કહું છું કાયમ, પણ મને કોઈ હેરાન કરે તો પણ મારી નજરની સામે મા ભારતી માટે મુર્દાબાદ એવો શબ્દ, આપણા ભારતમાં ઘણા રાજ્યોમાં વપરાય એટલે કહું છું, મુર્દાબાદ એવો શબ્દ બોલે, અથવા તો આપણા દેશમાં મારી નજર સામે હું ભાળું એમ આપણા રાજ્યમાં ક્યાંય પણ પાકિસ્તાનનો ઝંડો મારી નજર સામે ફરકાવે, પછી મને કાનૂનની મદદ લેવા જવાનો સમય નથી. એટલી વાત તો પાકી છે, પછી જેટલું આપણાથી થાય એટલું એમ. પછી એ જાઉંથી આપણે જીવતા હોઈ ત્યાંથી એના ટાંટીએ હાજર રહીએ તો આપણે માં ભારતીના બેટડા ન કહેવાય, એટલું તો થાય. અને આપણા ગુજરાતમાં એ નથી આવતું એટલે જ. બાકી બીજે બધે તો અહીં આવે પછી મામા સપાખરા સિવાય બીજું ગાવું જ નથી. હા, પછી જે થાય પણ નહીં આવે, માતાજી નો આવવા દે. કારણ કે આપણે આપણો બાપ કહી ગયો છે, કૃષ્ણ આપણને કહી ગયો, અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર કહી અવધવધ ઝટકાર. આટલી આટલી વસ્તુ કરે અને કનૈયા એ કીધું કે એના ભૂકા કાઢી નાખવા. કહેવાનો મારો અર્થ એ છે, દેશ છે રાષ્ટ્ર છે એનાથી મોટો કોઈ ધર્મ ન હોય શકે. એટલે છેલ્લે એક નાનકડી મને ગમતી વાત, વિશ્વ આખામાં ફરજો પણ એક વાતનું ગૌરવ હોવું જોઈએ. જેમ નોડા ડાંગરે આઈનો હતો સૌરાષ્ટ્રનો હોવા છતાં દિલ્હીની માલિકો પણ ગાયું કપાવવાની બંધ કરી, આખો પ્રસંગ જાણીતો છે આપ જાણો છો. પણ એકલો આયરનો દીકરો હાવજના જડબા ચીરી નાખે પણ ગાયું ન કપાવવા દે એમ. એવી એક ગૌરવની વાત આપને કહું, 1920ની વાત મને ગમે છે એટલે હું ઘણી વાર કહું છું. ગૌરવ કેવું હોવું જોઈએ, આખા વિશ્વમાં ફરવાની છૂટ છે. 1920માં રાજસ્થાનની ધરતીના અલવર મહારાજ જયસિંહજી લંડન ઇંગ્લેન્ડ ફરવા માટે ગયેલા, અને યુવાનોને ખાસ એક આ વાત સંદેશો ભૂગે એના માટે ગૌરવ કેવું હોય ભારતનું. અને ફરવા માટે ગયેલા અને ફાઇવ સ્ટાર હોટલમાં પોતે રોકાણા છે મહારાજ જયસિંહજી, ત્યારે દેશ આઝાદ નહોતો થયો. અને પોતે ઇંગ્લેન્ડ ફરવા માટે ગયા અને હોટલમાંથી હવારમાં સ્નાન કરી અને બજારમાં નીકળ્યા, હાદા ડ્રેસમાં નીકળ્યા, પોતે હાદા પહેરવામાં નીકળેલા. અને બાજારમાં હાલ્યા જાય એટલે બહુ મોટરના એ વખતે કારના બહુ શોખીન હતા મહારાજ, એમાં રોલ્સ રોયનો આમ શોરૂમ જોયો, એણે શોરૂમ જોયો એટલે એને એમ થઈ ગયું કે એકાદી મોટર લઈ આપણે કાર લઈ એમ. એટલે શોરૂમમાં દાખલ થયા ને પોતે પોતાના એક બે ચાર માણસો હાર્યા હતા, શોરૂમમાં દાખલ થયા એટલે આમ તો સકર વકર ડોળા કરીને પહેલાં મેનેજર ને સેલ્સમેનો બધા જોવા માંડ્યા. કારણ કે ભારતને હિન્દુસ્તાન નહીં એ વખતે એ ગણતા જ નહીં, કહે એને એમ કે આ તો આપણા આ ગુલામ કરવાવાળા ગુલામી છે, બધા કરવાવાળા છે, બધા ગુલામ જ છે. એટલે શકર વકર ડોળા, આ તો હાદર ડ્રેસમાં મહારાજ હતા, એને કે વર્તે તો નહીં. એટલે બરાબર અંદર દાખલ થયા એટલે આમ જોતા જોતા એમ પૂછ્યું, ગાડી જોઈ રોલ્સ રોયની કાર ઉપડી હતી, એમાંથી પછી મેનેજરને જઈને પૂછ્યું કે આ કારનો શું ભાવ છે. અને તો એ મેનેજરે એવો જવાબ આપેલો ઇંગ્લેન્ડની માલિક ઓર મહારાજ જયસિંહને, જયસિંહજીને 1920માં, કે આ રોલ્સ રોયની ગાડી છે, આ કાર રોલ્સ રોયની છે, અને તમારી હિન્દુસ્તાનની રોલ્સ રોયની કાર લેવાની વાત તો પછી, પણ રોલ્સ રોયની કારનો ભાવ પૂછો ને એ તમારા હિન્દુસ્તાનની ઓકાત નથી, તમને ખબર છે એવું કીધેલું.
તમારી ઓકાત નથી, પણ તા તો મહારાજ જયસિંહ આ તો હિન્દુસ્તાન નો સપૂત હતો ભલામણ, પગથી માથે માથે થી પ્રેમણ ગઈ કે હવે આને દેખાડી દેવું છે કે હિન્દુસ્તાન ની ઓકાત કોને કહેવાય. નીકળી ગયો ત્યાંથી પાછો હોટલ માં જઈ અને હોટલ માંથી ફોન કરાવ્યો. અપમાન કર્યું તું એ શોરૂમ ના માલિક, શોરૂમ નો જે મેનેજર હતો એને અપમાન કર્યું તું, પણ શોરૂમ ના માલિક ને ફોન કરાવ્યો ત્યાંથી હોટલ માંથી. અને પોતાના પૂર્ણ ડ્રેસ માં પછી તો આવી ગયો, પૂર્ણ પોશાકમાં, મહારાજ ના પોશાકમાં આવ્યા. અને હોટલ માંથી ફોન કરાવ્યો કે ભારત માંથી, ઇન્ડિયા માંથી અલવર મહારાજ જયસિંહજી આવ્યા છે અને એમને રોલ્સ રોય ની ગાડી લેવી છે, કાર લેવી છે. એટલે રોલ્સ રોય નો જે શોરૂમ નો માલિક હતો એ પોતે આવી ગયો, મહારાજ આવે તો હાસીને જ ગાડી લે. અને બીજી વાર આવ્યા ને પછી રેડ કાર્પેટ પથરાઈ ગઈ હતી. પહેલી વાર આવ્યો ત્યાં અપમાન કર્યું હતું, પણ આ મહારાજ છે એ હવે ખબર પડી, રેડ કાર્પેટ પથરાઈ ગઈ હતી. અને મહારાજ જયસિંહ પૂર્ણ રાજ મહારાજના ઠાઠમાં પોતાના થોડા માણસો હારે છે અને બરાબર આવ્યા અને શોરૂમમાં આવીને ઉભા રહ્યા. એટલે શોરૂમનો માલિક પણ પોતે આવી ગયો અને કીધું કે ગાડી મારે લેવી છે. એટલે છ ગાડીઓ પડી હતી. એટલે કીધું કે કેટલી ગાડી પડી છે, તો કે છ ગાડી પડી છે. ઓલો શોરૂમનો માલિક કે આમાંથી જે ગાડી તમારે જોતી હોય અમે ડિલિવરી કરાવી દઈએ. મહારાજ જયસિંહે કીધું જે ગાડી જોતી હોય એમને છ ગાડી પડી છે, તો કે હા છ એ છ ગાડી અહીંથી ભારત સુધી ફૂગે, યા એની જે થતી હોય કિંમત અને ભારત સુધી ફૂગાડવાનો કિરાયો ભાડું એ બધું આપી દઉં છું. જટ ભારત ભેળી રોલ્સ રોય ની છ એ છ ગાડી કરો. અને ભારતમાં અલવરમાં રાજસ્થાનમાં એ ગાડી ફૂગાડવામાં આવી. ભારતીયો કોને કહેવાય, હિન્દુસ્તાનનો ભારતનો વટ કોને કહેવાય. એ ભારતમાં અલવરમાં આવી અને અલવર મહારાજે નગરપાલિકાને છ એ છ રોલ્સ રોય ની ગાડીઓ આપી અને આગળ હાવણીઓ બાંધી. અને જે ભારત સરકાર આજે સ્વસ્થ ભારતનું જે સપનું લઈને આપણે મને અને તમને જે વાત કરે, સંદેશ આપે છે, બહુ સારી વાત છે. સ્વસ્થ ભારત હોવું જ જોઈએ, પણ આજ જે ભારત સરકાર કરે એ બહુ સારું કરે છે. પણ આજથી 100 વર્ષ પહેલા અલવરની બજારોમાં રોલ્સ રોયની ગાડીઓમાં કસરો હારવામાં મહારાજ જયસિંહે ઉપયોગ કર્યો હતો. ભલામણ છ એ છ ગાડીના જેવી તેવી ભારતની વાત નથી થતી. આવી વાતો થોડી થોડી યાદ રાખતા રહેજો તો ખબર પડે કે ભારત શું છે. કચરો સાફ કરવામાં ભારતને એ અલવરની બજારોની માલિકો નગરપાલિકામાં આપી દીધું, કચરો સાફ કરતા હતા. ધીરે 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 આખા ભારતમાં એ વાત ફેલાઈ ગઈ અને થતા 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 ઇંગ્લેન્ડમાં અમેરિકા સુધી. પછી કોઈ પ્રસંગમાં કોઈ ભેળું થાય ને કારની મોટરની વાત આવે ને કે તમારી પાસે કઈ ગાડી છે, એટલે તરત પૂછે તો કે અમારી પાસે કોઈ એમ કે રોલ્સ રોય ની ગાડી છે. એટલે તરત એમ કહેતા તમારી પાસે રોલ્સ રોય ની ગાડી છે એમ દાંત કાઢતા માણસ, એમ ઓલી ભારતમાં કચરો સાફ કરવામાં કામ આવે છે ઈ ગાડી તમારી પાસે છે, આખી કંપની છે એ મીડી ભાંગવા. અને તેથી શોરૂમનો માલિક નહીં, કંપનીના માલિકે પત્ર લખી અને મહારાજ જયસિંહજીની માફી માગી હતી અને બીજી છ ગાડી ભેટમાં આપી હતી. ભલા માણસ આ વાત છે ત્યારે એને બંધ કર્યું હતું અને એને કીધું હતું હામો કે ભારતની ઓકાત શું છે એ તમને ખબર પડી, તો કે હા અમે માફી માગી છીએ. આ ભારતી છે, આ મા ભારતીની વાત છે. એવી વાતો, એવી ઉજળી પરંપરા કાયમના માટે મારી અને તમારી જળવાઈ રહે. અને એની સાથે સારા ગીતો હોય ને આનંદ કરો, ઘણી વાર રાહણે લઈ લ્યો, નાચી લ્યો, બહુ વસ્તુ આનંદની છે. પણ પરંપરા ભૂલાઈ જાય તો જગતના એટલે અમે રાયડું નાખી નાખીને કાયમ કરી છીએ. નકર અમને ગલગલિયા કરે એવી વાતો કરી તો પ્રોગ્રામ હાલે, એમાં એટલી મામા મહેનતે ન પડે. પણ આપણાથી થાય નહીં, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. કુળ વંતાથી કાનિયા જે પરંપરા છે એની મજા છે. એ વયું જાય તો એટલે આખું આજ પણ આખું વિશ્વ આપણા દેશ ઉપર સંશોધનો કરે છે કે ભારતમાં કંઈક છે. એટલે મને કહેવામાં આવ્યું છે એટલા માટે આ છેલ્લે બે કડી ઝવેરચંદ મેઘાણીની આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ, આ કરુણા, આ મહેમાનગતિ, આ જમીર, આ ખમીર આપણે મળ્યું ક્યાંથી. મેઘાણીની બે કડી છેલ્લે કહી અને પછી આપણે પૂરું કરીએ છીએ. તમારી જનલીના હૈયામાં પોડલતા પોડલતા કીધો કે સુંડીનો
मन लागो તાનુરભાઈ ને આપણે વિનંતી કરી તાળીથી વધાવો પછી આપણે પ્રોગ્રામ પૂરો કરીએ.